नमस्ते, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 11 भौतिक विज्ञान प्रकरण 10 ना वीडियो लेक्चर में तमारु स्वागत है मित्रों। तो मित्रों, आपणे थियरी बधी पती गई छे, उदाहरण बधा पती गया छे, दाखला पण केटलाक गण्या अने केटलाक 15 माथी बाकी छे स्वाध्यायना दाखला। तो मित्रों, आकृतिओ वाला बे छे, डिस्कशन वाला ए आपणे पहेला लई लईए અને પતે પછી આપણે ગણતરીવાળા દાખલા લઈએ। અને એમાં મિત્રો, પહેલાં આપણે 10.15 તો અહીંયા ફિગર જરા છે એ પ્રમાણે વર્ણન જોઈ લઈએ। પેજ નંબર તમે 269 કાઢજો। આકૃતિ 10.23 એ અને બી એક અદબનીય પ્રવાહીના સ્થાયી વહન અંગેની છે। બેમાંથી કઈ આકૃતિ ખોટી છે કેમ? મિત્રો, કઈ આકૃતિ ખોટી છે એ આપણે साची पसंद नहीं करवानी, आमा खोटी। तो मित्रों, ज्यां दबाण वधु हशे त्यां पाणीनुं अहींया नळीमां पाणी वधु ऊंचुं हशे, अने ज्यां दबाण ओछुं हशे त्यां पाइपमां पाणी ओछुं हशे। कारण के दबाण पी बराबर पीए वत्ता रो जीएच, रो जीएच जेमां नानो त्यां दबाण ओछुं। એટલે મિત્રો, અહીંયા એવું કહે છે કે અહીં દબાણ ઓછું છે અને અહીંયા એવું કહે છે કે અહીં દબાણ ઓછું છે। હવે કયું સાચું? આપણે જવાબ ખોટો પસંદ કરવાનો છે, કઈ આકૃતિ ખોટી છે। તો મિત્રો, આપણે બર્નોલીના સમીકરણમાં એક વાત બહુ સરસ ભણી ગયા કે જ્યાં આડછેદ મોટો હોય ત્યાં ધારારેખાઓ છૂટી છૂટી હોય, ધારારેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વેગ ઓછો હોય, વેગ ઓછો ત્યાં દબાણ વધુ। એટલે મિત્રો, અહીંયા દબાણ વધુ હોય, અહીંયા દબાણ ઓછું હોય, એટલે અહીંયા P1 કહીએ અને અહીંયા દબાણ P2 કહીએ। તો ખાસ યાદ રાખજો કે અહીંયા P1 ગ્રેટર દેન P2 થાય, P1 ગ્રેટર દેન P2। હવે P1 P2 કરતા મોટો હોય મિત્રો, તો આ દબાણ વધુ હોય તો આ ઊંચાઈ વધુ આવી જોઈએ, પણ આ ઓછી છે, એટલે આપણી ખોટી આકૃતિ કહી અહીંયા એ। એટલે અહીંયા શું કહે છે મિત્રો કે આના કરતા અહીંયા દબાણ વધુ છે। દબાણ ક્યાં વધુ હોય? જ્યાં વેગ ઓછો હોય, ધારા રેખાઓ છૂટી હોય, અહીંયા ધારારેખાઓ અહીંથી આમ પાણી આવતું હશે, અહીંયા બહુ ધારારેખાઓ બધી ગીચ થઈને બહાર નીકળશે મિત્રો, અહીંયા વેગ ઓછો હશે, જ્યાં સાંકડો આડછેદ હોય ત્યાં વેગ વધુ, વેગ વધુ એટલે દબાણ ઓછું, ખાસ યાદ રાખજો। એટલે અહીં દબાણ ઓછું હશે, દબાણ ઓછું, અહીંયા જુઓ મિત્રો, અહીંયા દબાણ વધુ છે, અહીં દબાણ ઓછું છે, દબાણ વધુ છે તો ઊંચાઈ વધુ છે, એટલે આ આકૃતિ સાચી, એટલે સાચી આકૃતિ આ છે, અને આ જે આકૃતિ છે એ ખોટી છે। તો આપણો સાચો જવાબ કયો? તો આપણો જે જવાબ છે એ એ આવશે, એ આકૃતિ ખોટી। કારણ મિત્રો, ખાસ યાદ રાખજો કે આડછેદ સાંકડો હોય ત્યાં ધારા રેખાઓ ગીચ હોય, વેગ વધુ હોય ત્યાં દબાણ ઓછું હોય, જ્યારે અહીંયા દબાણ વધુ બતાવેલું છે, તો આ ખાસ યાદ રાખજો। પછી મિત્રો, એક બીજો દાખલો 18મો, અને 18માં 3 આકૃતિઓ દર્શાવેલી છે। આકૃતિ 10.24 એ પ્રવાહીની એક પાતળી કપોટી, કપોટી એટલે મિત્રો ફિલ્મ, 4.5×10-2 ન્યૂટન વજનને લટકાવતી દર્શાવેલ છે। તે જ પ્રવાહીની તે જ તાપમાને પાતળી કપોટી આકૃતિ બી અને સીમાં કેટલું વજન લટકાવતી હશે? ખાસ યાદ રાખજો મિત્રો, તે જ પ્રવાહી છે, અહીંયા કપોટી બનાવી દઈએ, તો એક કોઈ એક પ્રવાહીની કપોટી આપણે ભૂરા કલરનું કોઈ પ્રવાહી રાખીએ છીએ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, પૃષ્ઠતાણનું બળ સપાટી પર હોય છે, પૃષ્ઠની જાડાઈ પર આધાર રાખતું નથી। અહીંયા લંબાઈ બધાની સરખી છે મિત્રો, આ ખાસ યાદ રાખજો, અહીં બે મુક્ત સપાટીઓ છે, એટલે અહીંયા જે વજન બળ રાખશે એ કેટલું હશે? તો કે આપણે પૃષ્ઠતાણનું સૂત્ર આવું બની ગયા, એસ બરાબર શું થાય કે બળ ભાગ્યા લંબાઈ, પણ અહીંયા બે મુક્ત સપાટી હોવાથી બે લંબાઈ કહેવાય, એટલે આપણે એમ કહી શકીએ બળ F=S×2L થાય। અને આ કેટલું છે મિત્રો? તો કે કેટલા ન્યૂટન? 4.5×10-2 ન્યૂટન છે, આટલું બળ છે।
तो मित्रों अहीं एक शून्य सेंटीमीटर जेटलू पृष्ठांडनु बळ हशे। मित्रों अहीं पण ए ज लॉजिक वापरवानुं छे, लंबाई एल छे। मित्रों आ 40 सेंटीमीटर नीचे उतरेली छे, 40 सेंटीमीटर नीचे उतरेली छे, पण पृष्ठांडनु बळ तो मित्रों आ लंबाई पर ज लागवानुं छे। आपणुं प्रवाही बदल्युं नथी एटले प्रवाही माटे एस बदलावानो नथी, અને એસ ના બદલાય તો મિત્રો આ બદલાય નહીં, એટલે અહીંયા પણ બળ, બંનેમાં બળ કેટલું હશે, આ બી અને સીમાં પણ, બી અને સીમાં પણ બળ કેટલું હશે મિત્રો, તો બી અને સી માટે અહીંયા પણ બળ કેટલું હોય, તો બળ એફ ઇઝ ઇક્વલ ટુ એસ ગુણ્યા 2L, અને એ કેટલું હોય તો કે 4.5 ગુણ્યા 10^-2 ન્યૂટન। અહીં પણ બળ એટલું જ હોય મિત્રો, એફ ઇઝ ઇક્વલ ટુ એસ ગુણ્યા 2L, એટલે પેલાના જેટલું જ લાગે મિત્રો, કંઈ ફેર પડે નહીં, ખાસ યાદ રાખજો। એટલે મિત્રો આપણને એવું લાગે કે આ નીચે ઉતરે એટલે વજન વધુ જરૂરી છે, એવું નથી મિત્રો। અહીંયા ખાસ યાદ રાખજો, આ લંબાઈ બહુ મહત્વની છે અને પ્રવાહીની જાત બહુ મહત્વની છે। તો આ બે દાખલા આકૃતિવાળા સ્ક્રીનશોટ લઈ લેજો। મિત્રો નેક્સ્ટ દાખલો, હવે કન્ટિન્યુ 10.16। રકમ આપણી એવી છે મિત્રો કે સ્પ્રે પંપ છંટકાવ માટે વપરાતો પંપની નળાકાર નળીનો આડછેદ 8 cm² છે, તેના એક છેડે 1 mm વ્યાસના 40 છિદ્રો છે। એટલે મિત્રો 40 છિદ્રોમાંથી પાણી બહાર આવે છે। જો નળીની અંદરની પ્રવાહીની ઝડપ 1.5 m/min હોય તો છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી, સાતત્ય સમીકરણ પરથી આપણે ગણીશું મિત્રો। તો ખાસ યાદ રાખજો કે નળાકાર આડછેદનું જે ક્ષેત્રફળ છે A1, આપણો જે સ્પ્રે પંપ છે એનો આડછેદ 8 cm હોય છે, 8.0 cm², અને આપણે આમ કહી શકીએ મિત્રો 8 cm એટલે -2, અને સેન્ટીનો વર્ગ એટલે -4 m² આટલું એનું ક્ષેત્રફળ થશે। પછી મિત્રો 40 કેટલા વેગથી ગતિ કરે છે, 1 mm વ્યાસના 40 છિદ્રો, એટલે 40 છિદ્રોનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય A2, તો 40 છિદ્રોનું 40 ગણું થાય, અને એક છિદ્રનું πr² ઇઝ ઇક્વલ ટુ 40, πની વેલ્યુ મિત્રો 3.14, આર એટલે D/2, અને એનો વર્ગ R2 ના લખીએ તો ચાલશે મિત્રો, તો 40 × 3.14 D મિત્રો કેટલા મિલીમીટર છે, અહીં ખાસ યાદ રાખજો છિદ્રનો વ્યાસ 1 mm છે, અને 1 mm એટલે કે 1 mm એટલે 1 × 10^-3 / 2 વર્ગ। અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા લખી દઈએ કે D બરાબર કેટલા, તો કે 1 mm, અને મિલી એટલે 10^-3 m ઇઝ ઇક્વલ ટુ 40 × 3.14 × 10^-3 2 - 6, અને છેદમાં 2 નો વર્ગ 4 4 દાન 40 થશે, એટલે અહીંયા 10, એટલે આપણે એમ કહી શકીએ 3.14 × 10 થશે, 10 × 10^-6 એટલે 10^-5 થશે આ ક્ષેત્રફળ A2, આટલા મીટર સ્ક્વેર। વેગ V1 કેટલો આપેલો છે એ પણ આપણે ગણી કાઢીએ મિત્રો, V1 તો V1 ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર પર 1.5 m/min। આને મિત્રો આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવા પડશે, મીટર/મિનિટ, અને એના બરાબર અહીંયા ગણતરી કરી દઈએ V1 ઇઝ ઇક્વલ ટુ 1.5 m/min એટલે 60 સેકન્ડ, અને માટે V1 ઇઝ ઇક્વલ ટુ
चार 1.5 15 24 60 એટલે 1 ના છેદમાં 40 થશે મિત્રો. આ 1.5 એટલે 40 મીટર પર. આને મિત્રો ઉલટ પ્રમાણ લઈ અને તમારે ફેરવવું હોય તો ફેરવાય, પણ ચાલશે. આ નામ પણ લખી શકાય 40 એટલે પોઈન્ટ 0.025 થશે. આ નામ 0.025 કેવું હોય તો થાય, પણ ચાલશે આ મિત્રો. V1 V2 શોધવાનું છે મિત્રો. તો આપણું સાતત્ય સમીકરણ, હવે સાતત્ય સમીકરણ પરથી A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2 અને માટે V2 ઇઝ ઇક્વલ ટુ A1V1 ભાગ્યા A2 માટે V2 ઇઝ ઇક્વલ ટુ A1. મિત્રો A1 કેટલા છે? 8 × 10⁻⁴ ઘાત. V1 એકના છેદમાં 40 છેદમાં A2 3.14 × 10⁵ ઘાત. ₹2,27 લીધા હોત તો બી ચાલત મિત્રો, ₹22 ક્યાંક ઉડાડવા મેળાવી જાત. ચલો V2 અહીંયા 4 × 8 અહીંયા 40 ઉપર જશે, સોરી 4 × 8 એટલે 2 ભાગ્યા 3.14 × 10⁻⁴. અને આ માઇનસ આ બિંદુ મિત્રો આમાં લઈ લઈએ, આ બિંદુ આપણે આમાં લઈ લઈએ એટલે 10⁻⁴ થઈ જશે. ખાસ યાદ રાખજો આ બિંદુ આપણે આમાં મૂકીએ 10, એટલે આ બે ઉડી જશે. એટલે V2 બરાબર શું થશે? તો V2 બરાબર અહીંયા 2 ભાગ્યા 3.14 એટલે મિત્રો આપણો જવાબ આવશે, તમે ગણશો તો 0.64. તમારો એક્ઝેક્ટ જવાબ આવશે 0.63. પાછળ આંકડા છે મિત્રો 63 69, એને આપણે 0.64 કહી શકીએ. મીટર પર સેકન્ડ જરા જોઈ લઉં ત્યાં સુધી આવી જાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, A1માં ખબર પડવી જોઈએ, અહીંયા આ A1માં ખ્યાલ આવવો જોઈએ. પછી આ 40 છિદ્રો છે એટલે 40 છિદ્રો માટે 40ના આડછેદનું ક્ષેત્રફળ ખબર પડવી જોઈએ મિત્રો મીટર સ્ક્વેરમાં. પછી મિત્રો આ V1 મીટર પર સેન્ટીમીટર પર સેકન્ડ છે, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે મિત્રો. અને પછી આ આપણું સાતત્ય સમીકરણ છે, ખાસ યાદ રાખજો બહુ અગત્યનું છે. અને આ છેલ્લે આપણે V2 બે અંક સુધી રાઉન્ડ ઓફ કરી સંખ્યા, એટલે મિત્રો આવો આંકડો આપણો મળ્યો 0.64 છેલ્લો આપણો જવાબ. પરીક્ષામાં મિત્રો આ ઉપરનો જવાબ તમે લખો મીટર પર સેકન્ડ સાથે તો કોઈ માર્ક્સ કાપતું નથી, તમને માર્ક્સ પૂરા મળે. મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. સ્વાધ્યાય 10.16 તો ખાસ યાદ રાખજો મિત્રો, એક યુ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. તાર અને અલકા સળિયાના ભૂજ વચ્ચેની સાબુની પાતળી કપોટી 1.5 × 10⁻² ન્યૂટન વજનને ટેકવે છે, જેમાં તે ભૂજનું વજન પણ સમાવેશ છે. સરકતા ભૂજની લંબાઈ 30 સેન્ટીમીટર છે, તો તે કપોટીનું પૃષ્ઠતાણ કેટલું? ખાસ યાદ રાખજો આવી વાત છે મિત્રો કે એક યુ આકારની આવી ભૂજ છે અને એ યુ આકારની ભૂજ પર આવો એક સમાંતર સરકતો સળિયો રાખેલો છે અને એને
साबुना द्रावण में बोड़ी बहार काढ़वामां आवे छे। मित्रों साबुना द्रावण में आपणे बोड़ी एटले एक फिल्म रचाशे आवी आवी एक साबुना द्रावणनी मित्रों फिल्म रचाशे। અને આ સાબુના દ્રાવણની ફિલ્મ છે એ કેટલું વજન ટેકવે છે, આ વજન અને લંબાઈ બહુ મહત્વની છે મિત્રો, ખાસ યાદ રાખજો। તો 1.5 ગુણ્યા 10⁻²² ઘાત કેટલું વજન ટેકવે છે, સળિયા સાથે વજન બળ એફ, જેને વજન ડબલ્યુ પણ કહેવાય, 1.5 ગુણ્યા 10⁻²² ઘાત ન્યૂટન વજનને ટેકવે છે। સળિયાની લંબાઈ 30 સેન્ટીમીટર છે, આ જે લંબાઈ ખરી એ 30 સેન્ટીમીટર છે મિત્રો, એલ બરાબર 30 સેન્ટીમીટર.3 મીટર, 100 વડે ભાગો કાં તો મિત્રો -2 ઘાત કરો ચાલે। તો અહીંયા આપણે પૃષ્ઠ તાણ શોધવાનું છે, ખાસ યાદ રાખજો મિત્રો। ફિલ્મમાં બે કપોટીઓ રચાય, માનો કે સાબુના દ્રાવણમાં બોળી અને બહાર કાઢો મિત્રો, માનો કે કોઈ આવી આવી કોઈ યુ આકારની છે ને આમ બોળીને બહાર કાઢો તો મિત્રો બે સપાટીઓવાળી ફિલ્મ રચાશે, અને બે સપાટીઓવાળી ફિલ્મ રચાય એટલે પૃષ્ઠતાણમાં બગડો આવશે મિત્રો। તો પૃષ્ઠતાણનું જે બળ છે એનું સૂત્ર આપણું આવું છે કે એસ ઇઝ ઇક્વલ ટુ બળ ભાગ્યા લંબાઈ, પણ અહીં આ બાજુ પણ બળ લાગશે, પાછળની બાજુ પણ બળ લાગશે, એટલે અહીંયા 2L આવશે। બગડો શું સૂચવે છે, કારણ કે બે મુક્ત સપાટી, આ બે મુક્ત સપાટી છે માટે બગડો આવે છે, માટે S ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો F નું મૂલ્ય આપણે મૂકી દઈએ મિત્રો, 1.5 ગુણ્યા 10⁻², છેદમાં 2 ગુણ્યા 0.3, અને માટે એસ ઇઝ ઇક્વલ ટુ 0.3 × 0.6, અહીંયા 3, 5, 15, 0.3 ને 5 વડે ગુણીએ એટલે 1.5 થશે, એટલે 5 ભાગ્યા 2 અને ગુણ્યા 10⁻², અને માટે S ઇઝ ઇક્વલ ટુ 5 ભાગ્યા 2 મિત્રો 2.5 એટલે કે 2.5 × 10⁻², ન્યૂટન પર મીટર થશે મિત્રો। આને જૂલના સ્વરૂપમાં લખવું હોય તો જૂલ પ્રતિ મીટર સ્ક્વેર થાય, આ સૂત્ર ખાસ યાદ રાખજો। એક મુક્ત સપાટી હોય તો મિત્રો અહીંયા બગડાની જગ્યાએ એક જ આવે, બંને દાખલા સ્ક્રીનશોટ લઈ લેજો અને સારા અક્ષરે ઉતારી દેજો। દાખલાનો નંબર મિત્રો આ 17 છે, આપણી જરા ભૂલ છે સુધારી લેજો, 17મો દાખલો છે। +10.19 ઓરડાના તાપમાને 3 મિલીમીટર ત્રિજ્યાના પારાના બુદની અંદરનું દબાણ કેટલું હશે, પારાનું તે તાપમાને એટલે કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પૃષ્ઠતાણ 4.65 × 10⁻¹ ન્યૂટન પર મીટર, વાતાવરણ દબાણ 1.01 × 10⁵ પાસ્કલ બુદની અંદરનું વધારાનું દબાણ પણ કેટલું। મિત્રો બે બાબત અહીંયા શોધવાની છે, તો પહેલી તો વાત આપણે ડેટા કાઢી લઈએ કે 3 મિલીમીટર ત્રિજ્યા છે, ત્રિજ્યા આર કેટલી છે, 3 મિલીમીટર, અને મિલી એટલે મિત્રો -3 ઘાત, ત્રણ ગુણ્યા 10⁻³ મીટર છે, અને અંદરનું વધારાનું દબાણ શોધવાનું છે, પૃષ્ઠતાણ આપેલું છે, પૃષ્ઠતાણ એસ ઇઝ ઇક્વલ ટુ 4.65 × 10⁻¹
न्यूटन पर मीटर। बुध छे एटले मित्रों मुक्त सपाटी एक हशे, तो वधारानुं दबाण एक वातावरणनुं दबाण पण आपेलुं छे, पीओ अथवा पीए, जेने आपणे पीओ कहीशुं। पीओ ए वातावरणनुं दबाण थशे 1.01 × 10⁵ પાસ્કલ। તો વધારાનું દબાણ, પહેલી વાત કે બુંદમાં અંદરનું વધારાનું દબાણ, પહેલા વધારાનું દબાણ આપણે શોધી કાઢીએ, બરાબર પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2S/R। ખાસ યાદ રાખજો મિત્રો, બુધમાં એક જ સપાટી હોય તો 2S/R, અને પરપોટો હોય જે હવામાં રચાયેલો હોય તો અહીંયા 4 આવશે, 4S/R। એટલે આ બે બાબતો યાદ રાખજો બુધ માટે, બુધ કે પ્રવાહીમાં રચાતા પરપોટા માટે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2S/R, અને હવામાં રચાતા પરપોટા માટે ફોરેસ બાયા। આ બે સૂત્રો ખાસ યાદ રાખજો, તો અહીંયા વધારાનું દબાણ પહેલા આપણે શોધી કાઢીએ, 2 પૃષ્ઠ તાણ કેટલું 4.65 × 10⁻¹ અને છેદમાં ત્રિજ્યા 3 × 10⁻³। અહીંયા મિત્રો 2 × 3 ભાગી નાખીએ, 3 ભાગ ચાલે તો ચલાવી દઈએ, 3 × 2 × 3 = 3, 3 × 5 = 15, 3 × 5 = 15, અને × 10⁻³ ઉપર જાય +3 − 2 એટલે +2 થશે। એટલે અહીંયા 2 ઘાત આમાં ઉમેરી દઈએ, 155 × 2, 5 × 2 = 10, 15 × 2 = 30 310 ન્યૂટન પ્રતિ મીટર² થાય, જેને પાસ્કલ પણ કહેવાય મિત્રો। આને 310 કહેવાય, આને 310 પાસ્કલ પણ કહેવાય। જરા જોઈ લઈએ, આપણો જવાબ ટેલી કરતા જઈએ મિત્રો, 310 પાસ્કલ પીઆઈ માઇનસ પી। હવે આ વધારાનું દબાણ જે પહેલું છેલ્લું શોધવાનું છે, પહેલું શોધ્યું, હવે અંદરનું દબાણ બુધની અંદરનું દબાણ કેટલું, પીઆઈ કેટલું, કે PO = 2S/R, અને માટે પીઆઈ PA² × 2S/R, અને માટે PA કેટલા, 1.01 × 10⁵ 2S/R મિત્રો 310 છે। આવી ગણતરીમાં મિત્રો આપણે સાર્થક અંકોને ધ્યાનમાં લઈશું, 101, 1, 2, 3, બીજા 3 મિંડા આવશે ત્યારે આ 5 ઘાત પૂરી થશે, 310, અને માટે PI = 101 310 થશે। આને મિત્રો આપણે આમ કહી શકીએ, 1.013 10⁵
आने आपणे आम कही शके पीआई इज इक्वल टू 1.01, कहीं जाजो फेर पड़े में नहीं मित्रों, एनु ये जो दबाण आवे माइनोर फेरफार छे। पासवर्ड बेमाथी कोईपण जवाबनो मार्क्स मित्रों पूरो मळे छे, खास याद राखजो। आ वधाराना दबाणनो सूत्र छे अना બુધના અંદરના દબાણનું સૂત્ર છે। આ બે સૂત્રો ખાસ યાદ રાખજો, આ બેમાંથી તમે કોઈ પણ જવાબ લખી શકો મિત્રો, ખાસ યાદ રાખજો। સ્ક્રીનશોટ લઈ લેજો। મિત્રો લેક્ચરનો છેલ્લો દાખલો 10.20, સાબુના દ્રાવણનું 20 ડિગ્રી તાપમાને પૃષ્ઠતાણ 2.50 × 10⁻²⁰ ન્યૂટન પર મીટર આપેલ છે। 5 મિલીમીટર ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે? જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણ કે જેની સાપેક્ષ ઘનતા 1.2ની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈએ રચાય તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું? મિત્રો અહીં વધારાનું નહીં, અંદરનું। તો જરા હાલ સાબુનો પરપોટો હવામાં હોય ત્યારે એનું પૃષ્ઠતાણ આપેલું છે એસ, એસનું મૂલ્ય 2.50 માઇનસ 2 ઘાત ન્યૂટન પર મીટર, 5 મિલીમીટર ત્રિજ્યા, 5 મિલીમીટર લાના આપણે 5 × 10⁻³ મીટર ત્રિજ્યા કહી શકીએ, અંદરનું વધારાનું દબાણ હવામાં રચાય છે। મિત્રો ખાસ યાદ રાખજો, હવામાં રચાયેલો છે એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા પીઆઈ માઇનસ પીઓ હવામાં અંદરનું વધારાનું દબાણ પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 4S/R 4। એટલા માટે મિત્રો કે 2 મુક્ત સપાટી હોય, અંદર પોલાણ અને બહાર પણ મુક્ત સપાટી, પ્રવાહીની અંદર રચાય તો મિત્રો એક જ મુક્ત સપાટી, અહીંયા 2 મુક્ત સપાટી એટલે 4। પૃષ્ઠતાણ કેટલું છે મિત્રો? 2.50 × 10⁻²⁰ અને ભાગ્યા ત્રિજ્યા કેટલી? 5 મિલીમીટર। અઢી 4 10 થશે, 10 × 10⁻², આ 2.5 × 4 એટલે 10 × 10⁻², એટલે 10 × 10⁻³ ઉપર જાય +3 + 3 − 2 એટલે +1 થશે અને ભાગ્યા 5 × 5 = 10 × 10 = 20 આટલા પાસ્કલ થશે વધારાનું દબાણ। ખાસ યાદ રાખજો મિત્રો, આ પીઆઈ માઇનસ પીઓ આવ્યો। હવે જો આ જ પરપોટો હવા જો આ જ પરિમાણનો પરપોટો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણ કે જેની સાપેક્ષ ઘનતા 1.2 છે ની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈ હોય તો દબાણ કેટલું? તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રવાહીમાં પરપોટાના ની અંદરનું વધારાનું દબાણ પીઆઈ માઇનસ પીઓ શું થાય? આ એક બહુ મહત્વની વસ્તુ મિત્રો, તો અહીંયા 2S/R થશે,
અને પીએસ બાય આર એટલે મિત્રો અહીંયા ચાર ની જગ્યાએ બે આવે એટલે આ દસ થઈ જશે, કિંમતો મૂકીએ ખાલી તો અહીંયા બે એસ અઢી ગુણ્યા દસ થી માઇનસ બે ઘાત ભાગ્યા ત્રિજ્યા, પાંચ ગુણ્યા દસ થી માઇનસ બે ઘાત સોરી ત્રણ ઘાત. અને મિત્રો આ જવાબ આવશે આપણો દસ, કારણ કે અહીંયા ચારની જગ્યાએ બે થઈ ગયા આટલા પાસ્કલ. હવે અંદરનું દબાણ આપણે શોધવાનું છે મિત્રો, ચાલીસ સેન્ટીમીટર ઊંડાઈએ છે એટલે આ દાખલા માટે જરા એક રફ આકૃતિ દોરી પાડી દઈએ. અહીંયા ચાલીસ સેન્ટીમીટરે આપણે પરપોટો રચીએ છીએ, કેટલી ઊંડાઈએ એટલે અહીંયા બહારનું જે દબાણ છે એ પીઓ થશે, અને આ પીઓ કેટલું તો કે વાતાવરણનું દબાણ પીએ વત્તા રો જીએચ એટલે આ પીઓ કેટલું થાય, પીએ વત્તા રો જીએચ. આ ખાસ યાદ રાખજો મિત્રો. તો અહીંયા અંદરનું દબાણ પીઆઈ બરાબર શું થાય તો કે પીઓ વત્તા દસ પાસ્કલ, પીઓ પેલ બાદ લઈ ગયા માટે પીઓ બરાબર શું થાય કે પીએ વત્તા રો જીએચ વત્તા દસ, માટે પીએ કેટલા એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસ થી પાંચ ઘાત વત્તા ઘનતા, વિશિષ્ટ ઘનતા એક પોઈન્ટ બે છે એટલે એટલે એની ઘનતા છે એક પોઈન્ટ બે ગુણ્યા દસ થી ત્રણ ઘાત. ખાસ યાદ રાખજો આ દાખલામાં વિશિષ્ટ ઘનતા પરથી ઘનતા કેટલી, તો વિશિષ્ટ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા રો ઓફ વોટર, કેજી પર મીટર ક્યુબ. આ ખાસ યાદ રાખજો ગુણ્યા જી કેટલો 9.8 અને કેટલી ઊંડાઈ 40 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર એટલે મિત્રો 0.4 મીટર અને વત્તા 10. આ બધાનો સરવાળો કરવા માટે મિત્રો પાંચ ઘાત આમાં લઈ લઈએ 101 ત્રણ મીંડા વત્તા આ બધાનો ગુણાકાર કરીએ અને આ 10 ની ત્રણ ઘાત પણ મિત્રો ગણતરીમાં 1000 તરીકે લઈ લઈએ, જરા જોઈએ કેટલું થાય. 1.2 ગુણ્યા 10 ની ત્રણ ઘાત એટલે 1000, 1000 ગુણ્યા 9.8 અને ગુણ્યા 0.4 એટલે મિત્રો 47.04 થશે આ ગુણાકાર અને વત્તા આ 10. તો ખાસ યાદ રાખજો માટે પીઆઈ બરાબર શું, આ બધાનો સરવાળો. તો મિત્રો અહીંયા 4 છે 0 છે અને આ 0 છે એટલે 4 આવશે છેલ્લે, પછી 1 0 0 એટલે 1, 10 પતી ગયા મિત્રો 7 0 એટલે 7, પછી 4 અને 1 5, પછી મિત્રો 0 1 એક બે ત્રણ ચાર પાંચ એટલે મિત્રો આ પીઆઈ આવો થશે 1.057 ગુણ્યા 10 થી 1 2 3 4 5. આને મિત્રો આપણે આમ કહી શકીએ અથવા અહીંયા આમ લખી દઈએ 1.06 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. તો મિત્રો ખાસ યાદ રાખજો આ બે મુક્ત સપાટી છે માટે હવામાં રચાતો છે એટલે 4 આવે, ખાસ યાદ રાખજો. આ પ્રવાહીમાં રચાય છે એટલે મિત્રો અહીંયા 2 આવે એટલે આ સૂત્રમાં ખાસ યાદ રાખજો આ લાલ લીટી. પછી મિત્રો આ અંદરનું વધારાનું દબાણ, આ
બે મુક્ત સપાટી માટે બે ગણું હોય, એક મુક્ત સપાટી માટે એક ગણું હોય. પછી મિત્રો આ જે આવ્યું અહીંયા ખાસ યાદ રાખજો, ઘાત છે એ ગુણાકારમાં લઈ લેવાના, એટલે ભૂલ આવશે નહીં મિત્રો, નકર સરવાળો કરવામાં ભૂલ થવાની સંભાવના. તો મિત્રો આ સૂત્રો, આ દાખલા બે જે ખરા ગણાયા છે એટલે એના માટે આટલા સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના. ચલો મિત્રો થેન્ક યુ, આ લેક્ચર જોજો અને સારા અક્ષરે લખી દેજો. મિત્રો ખાસ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો લેક્ચરના નોટિફિકેશન તમને મળતા રહે. ચલો ગુડ નાઇટ. રાત્રે બનાવેલો છે મિત્રો વિડીયો એટલે ગુડ નાઇટ બોલ્યો.